નફ્ફટ લોકોને આબરૂ હોતી નથી. ગેનીબેન ઠાકોર. તો અમીરગઢમાં ક્ષેત્રીય સમાજ દ્વારા જાહેર સભા યોજાઈ હતી. તો નફ્ફટ લોકોને ઇજ્જત આબરૂ હોતી નથી તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું. માટે જેવા સાથે તેવા બની અઠવાડિયા સુધી રખવાડી કરવા ક્ષેત્રીય સમાજ તેમજ અન્ય સમાજને બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અમીરગઢના આંગણે યોજાયેલા ક્ષેત્રીય સમાજ દ્વારા જાહેર સભામાં અપીલ કરી હતી. ત્યારે ક્ષત્રિય સમાજની જનમેદનીમાંથી તાળીઓના રણકાર સાથે જય ભવાની ભાજપ જવાનીના નારા ગુંજ્યા હતા. ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે આઝાદી બાદ આજ દિન સુધી દાંતા મતવિસ્તારમાંથી ભાજપ લીડ મેળવી શકી નથી અને આજે માત્ર આદિવાસી પ્રજાને બોડવી લીડ મેળવવાના સ્વપ્ન દેખી રહી છે તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું. આજે આદરણીય ઇન્દ્ર વિજયસિંહજી ગોયલ સાહેબ અને સન્માનીય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને અમીરગઢ તાલુકાના સમગ્ર જાગીરદાર ક્ષત્રિય સમાજે ગેનીબેનને જાહેર સમર્થન કર્યું છે અને આવતીકાલે 3:30 વાગે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોયલ સાહેબ ડીસા પધારી રહ્યા છે. ત્યાં સમગ્ર જિલ્લાનો જાગીરદાર ક્ષત્રિય સમાજ ગેનીબેનને જાહેર સમર્થન કરવાનો છે. આવતીકાલથી લગભગ એક નવી દિશામાં બનાસકાંઠાની ચૂંટણી લડાશે અને આ ચૂંટણી આ વખતે ગેનીબેન નહીં પરંતુ ક્ષત્રિય સમાજ ચૂંટણી લડશે. ધન્યવાદ.